નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ તો છેલ્લે આપણે થિયરી જોઈ હતી સમીકરણ કોને કહેવાય સમીકરણનો ઉકેલ કોને કહેવાય પછી સમતાના ગુણધર્મો જોયા હતા પછી સમીકરણ એક બાજુમાંથી બીજી બાજુમાં જાય તો તેના ચિહ્ન બદલાય છે તેના માટે નામ ઉદાહરણ જોયા હતા હવે સ્વાધ્યાય 4.1 થી ચાલુ કરીએ આપણે તેમાં પહેલો જે પ્રશ્ન આપેલો છે કોષ્ટક એક દોરેલો છે તેમાં છેલ્લું ખાતું આપણે પૂરું કરવાનું છે તો એમાં પહેલું સમીકરણ જોઈએ શું આપેલું છે x + 3 = 0 અને એની કિંમત આપેલી છે x = 3 હવે આ સમીકરણનું સમાધાન કરે છે એટલે એને એ ચકાસવાનું છે તો એના માટે પહેલા આને સમીકરણની કઈ બાજુ કહેવાય ડાબી બાજુ ને આને સમીકરણની જમણી બાજુ કહેવાય એટલે 0 અહીં સમીકરણની શું થશે જમણી બાજુ x + 3 છે એ સમીકરણની શું થશે ડાબી બાજુ જો આપણે અહીંયા ગણતરી કરતા ડાબી અને જમણી બાજુ સમાન મળી જાય તો સમીકરણનું સમાધાન થાય એટલે જવાબ આવશે હા ને જો ડાબી અને જમણી બાજુ બંને અહીંયા સમાધાન ન થાય એટલે સરખી ન થાય તો જવાબ આવશે ના સમીકરણનું સમાધાન થતું નથી તો દાખલા સ્તરે કરીએ આપણે x + 3 = 0 એમાં x ની જગ્યાએ શું મૂકવાનું છે 3 જ્યાં જ્યાં સમીકરણમાં x દેખાય ત્યાં શું મૂકવાનું 3 તો x ની જગ્યાએ અહીંયા 3 મૂકીએ 3 અહીંયા x હતા x ની જગ્યાએ આપણે શું કર્યું 3 મૂક્યા એટલે અહીંયા 3 મૂકીએ એટલે અહીંયા 3 આવશે વત્તા કેટલા આવશે 3 એટલે 3 + 3 કેટલા આવ્યા 6 ડાબી બાજુ કેટલી આવી સમીકરણની 6 એટલે ડાબી બાજુ આપણને મળી 6 જમણી બાજુ કેટલી છે 0 is not equal to 0 એટલે ડાબી અને જમણી બાજુ કેવી છે સરખી નથી એટલે સમીકરણનું સમાધાન થશે અહીં પાયા પહેલામાં જવાબ આવશે ના પછી એના પછીનો દાખલો નંબર 2 તમારે આ બધા દાખલા બુકમાં વ્યવસ્થિત ગણવાના છે પાછી બુકમાં લખવાના છે ત્યારબાદ જ પાઠ્યમાં પેન્સિલથી કોષ્ટક પૂરવાનું છે x + 3 = 0 બીજા દાખલાની સમીકરણ પણ સેમ જ છે અને x ની જગ્યાએ શું લેવાનું છે 0 હવે અહીંયા x દેખાય જે 0 મૂકી ડાબી બાજુ અને જમણી બાજુ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ડાબી બાજુ એટલે આ સાઈડની બાજુ જમણી બાજુ એટલે આ સાઈડની બાજુ જમણી બાજુ એટલે 0 ડાબી બાજુ એટલે x + 3 એટલે x + 3 માં x ની જગ્યાએ શું મૂકવાનું છે તો 0 કીધો તો અહીંયા જે કિંમત આપેલી હોય સમીકરણમાં મૂકવાની x ની જગ્યાએ 0 મૂકી 0 અહીંયા 0 મૂક્યું વત્તા 3 0 વત્તા 3 કેટલા આવશે 3 આપણને ડાબી બાજુ મળી ગઈ x + 3 એટલે ડાબી બાજુ કેટલી મળી 3 જમણી બાજુ શું છે 0 તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 3 ની 0 3 ને 0 કોઈની સરખા થાય ન થાય એટલે ડાબી અને જમણી બાજુ સરખી નથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમણા જમણી બાજુ શું હતી અહીં આપણી પાસે 0 જમણી બાજુ બરાબર 0 હતા ડાબી બાજુ બરાબર શું મળ્યું આપણને તો અહીંયા ડાબી બાજુ બરાબર મળ્યા 3 તો આ 3 ને 0 કોઈની સરખા થાય ન થાય એટલે ડાબી અને જમણી બાજુ સમાન થતી નથી સમીકરણનું સમાધાન થશે નહીં ત્યારબાદ ત્રીજું સમીકરણ x + 3 = 0 હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે માઇનસ 3 x + 3 ડાબી બાજુ લીધી પેલા આપણે આ ડાબી બાજુની ગણતરી કરીએ એમાં કેટલા
કેટલા x ની જગ્યાએ મૂકવાના માઈનસ 3 x ની જગ્યાએ માઈનસ 3 મૂકો માઈનસ 3 મૂકા વત્તા 3 m માં આવશે સાથે હવે 3 માંથી 3 જાય અથવા માઈનસ 3 પ્લસ 3 ગયા જવાબ આવશે 0 જમણી બાજુ શું છે 0 એટલે ડાબી ને જમણી બાજુ સરખી થઈ ગઈ 0 = 0 એટલે ડાબી બાજુ જમણી બાજુ બંને કેવી થઈ ગઈ સરખી એટલે સમીકરણનું સમાધાન થાય અહીંયા જો ડાબી બાજુ x + 3 હતી એમાં x ની જગ્યાએ માઈનસ 3 મૂકા જવાબ શું આવ્યો આપણી પાસે 0 આ જમણી બાજુ કેટલી હતી પહેલેથી 0 જતી ડાબી ને જમણી બાજુ કરી 0 0 મળી એટલે કેવી થાય સરખી થાય 2 0 છે એટલે 2 કેવા થાય સરખા એટલે સમીકરણનું સમાધાન થશે ત્યારબાદ ચોથો દાખલો x - 7 = 1 x ની જગ્યાએ મૂકવાના છે 7 x ની જગ્યાએ 7 મૂકવાનું x - 7 એમાં x ની જગ્યાએ 7 મૂકવાના છે તો આ x છે એની જગ્યાએ આપણે 7 મૂકીએ બાકીનું સમીકરણ એમ નું જ આવશે 7 માંથી 7 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 0 તમને બાજુ શું હતી આપણી પાસે તો 0 is not equal to 1 એટલે ડાબી અને જમણી બાજુ કેવી થાય અલગ અલગ ડાબી અને જમણી બાજુ સમાન થાય નહીં એટલે સમીકરણનું સમાધાન થશે નહીં પછી દાખલા નંબર 5 x - 7 = 1 એ જ સમીકરણ છે પરંતુ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 5 x - 7 એમાં x ની જગ્યાએ જો અહીંયા કીધું 8 મૂકો તો x ની જગ્યાએ 8 મૂકો તમે 8 મૂકા માઇનસ 7 8 માંથી 7 જાય 1 વધે જમણી બાજુ આપણી પાસે શું હતી 1 જ હતી તો 1 અને 1 આ ડાબી બાજુ મળી કેવા થાય 1 ને 1 સરખા તો અહીંયા આવશે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સમીકરણનું સમાધાન થાય છે કે આ સમીકરણ પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 આપણને સમીકરણ શું આપેલું છે 5x = 25 એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા તો x ની જગ્યાએ 0 મૂકો x ની જગ્યાએ આમાં 0 મૂકો 5x છે ડાબી બાજુ પેલા ડાબી બાજુ ની ગણતરી કરવાની જમણી બાજુ તો અહીંયા આપી દીધી જોઈએ 25 છે 1 જમણી બાજુના જવાબ તૈયાર આપેલા હોય તૈયાર બેસે લખાવી દે ખાલી ડાબી બાજુ જ આપણે મેળવવાની છે એટલે ડાબી બાજુમાં જ રસોઈ કરી અને જવાબ મેળવવાનો છે પરંતુ અહીંયા રસોઈ નું હોય સોલ્યુશન કરવું પડે શું કરવું પડે સોલ્યુશન x ની જગ્યાએ કેટલા મૂકવાના 0 તો 5 ગુણ્યા 0 કેટલા થશે 0 તો 0 અને 25 જમણી બાજુ કેટલી છે 25 તો ડાબી બાજુ આપણને 0 મળી જમણી બાજુ 25 મળી તો 0 ને 25 કોઈ ની સરખા થાય નોટા 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 25 એટલે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે અલગ અલગ સમીકરણ નું સમાધાન થશે નહીં એના પછી 7 નું સમીકરણ 5x = 25 આમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા 5 x ની જગ્યાએ 5 મૂકો એટલે 5x છે એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના 5 આ 5 આપેલા છે આ x ની જગ્યાએ બીજા 5 મૂકવાના કીધા છે હવે 25 જમણી બાજુ કેટલી છે તો જમણી બાજુ જો આ છે વિદ્યાર્થી મિત્રો 25 જ છે 25 ને 25 કેવા થાય સરખા થાય 25 બરાબર 25 નથી શકાય આ ડાબી ને જમણી બાજુ સરખી થાય સમીકરણ નું સમાધાન થશે ડાબી અને જમણી બાજુ સમાન થાય એટલે સમીકરણ નું સમાધાન થાય તો હવે પછીના દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ પછી
ડાબી બાજુનો કોમેલા ફાઈ x ની જગ્યાએ કેટલા મૂકવાના માઈનસ 5 5 આપેલા છે x ની જગ્યાએ માઈનસ 5 મૂકી પછી બચ્યું 25 પરંતુ કેવા આવશે અને માઈનસ છે અહીંયા કઈ નિશાની ન હોય તો પ્લસ ની નિશાની મિસ્ટર ઇન્ડિયા ની નિશાની મિસ્ટર ઇન્ડિયા આપણને ચશ્મા પહેર્યા વગર ન દેખાય નિશાની પણ ન દેખાય પરંતુ જ્યારે કઈ નિશાની ન હોય ત્યારે કઈ નિશાની હોય પ્લસ ની એટલે મિસ્ટર ઇન્ડિયા ના ચશ્મા પહેરશો એટલે આ નિશાની દેખાય પછી શું કરવાનું તો કે નિશાની નો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ સંખ્યા નો ગુણાકાર 25 હવે જમણી બાજુ જોવાની જમણી બાજુ શું છે 25 તો માઇનસ 25 અને પ્લસ 25 મેં તમને કીધું તું નિશાની નો જ્યાં કાઢી અને કઈ મૂકવાની વિસ્તાર ઇન્ડિયાની નિશાની એ કઈ નિશાની નો હોય ત્યારે આગળ કયું હોય પ્લસ ની નિશાની આ નિશાની દેખાતી ન હોય વિસ્તાર ઇન્ડિયાના પ્રશ્નો પર એટલે દેખાશે એટલે માઇનસ 25 ને પ્લસ 25 સરખા થાય નો થાય તો અહીંયા ડાબી બાજુ is not equal to જમણી બાજુ સમીકરણનું સમાધાન થશે ના ના પછી દાખલા નંબર 9 m/3 = 2 m ની જગ્યાએ મૂકો માઇનસ 6 હવે ડાબી બાજુ m/3 છે એમની જગ્યાએ શું મૂકવાનું માઇનસ 6 છેદમાં 3 3 નો ભાગ્ય આવે બધાને 3 એક 3 3 બે 6 જવાબ આવશે કેવા માઇનસ અને 2 જમણી બાજુ શું છે ખાલી 2 માઇનસ 2 અને અહીંયા નિશાની નો દેખાતી હોય તો મિસ્ટર ઇન્ડિયા ની પ્લસ વાળી નિશાની માઇનસ 2 અને પ્લસ 2 સમાન થાય નો થાય તો નોટ ઇક્વલ ટુ આવે હો માઇનસ 2 અને પ્લસ 2 સમાન નો થાય એટલે નોટ ઇક્વલ ટુ તો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ સમીકરણનું સમાધાન થશે નહીં 10મો દાખલો m/3 = 2 m બરાબર મૂકવાના છે 0 ડાબી બાજુ લખી નાખો m/3 એમ ની જગ્યાએ શું મૂકવાનું કીધું 0 મૂકો 0 છેદમાં શું છે 3 શૂન્ય ના છેદમાં કોઈ પણ વસ્તુ હોય 1 2 3 4 5 6 10 લાખ 10 કરોડ 100 કરોડ ગમે એટલા હોય જવાબ શું આવે 0 હવે જમણી બાજુ શું છે 2 તો 0 ને 2 પછી સરખા થાય 0 બરાબર 2 થાય 9 થાય નોટ ઇક્વલ ટુ તો ડાબી ને જમણી બાજુ સરખી થાય ડાબી બાજુ 0 મળી જમણી બાજુ 2 મળી બે અલગ અલગ છે સરખા થતા નથી તો ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ અહીંયા આવશે ના હવે આ 2મો દાખલો m/3 = 2 પરંતુ m ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા 6 મૂકો ડાબી બાજુમાં m બરાબર 6 m ની જગ્યાએ 6 મૂકા છેદમાં 3 લેખા 3 2 6 જવાબ આવ્યો 2 કેવા આવ્યા કઈ નિશાની ન હોય તો આગળ કઈ આવે પ્લસ ની નિશાની આને પ્લસ 2 પણ લખી શકાય જમણી બાજુ શું છે આપણી પાસે પ્લસ 2 છે એટલે 2 બરાબર 2 થાય એટલે નિશાની હોય એટલે પ્લસ ની નિશાની આ નિશાની એ કઈ ન આવ્યું હોય ત્યારે આગળ પ્લસ ની નિશાની કરી દેવી 2 બરાબર 2 થાય તો કે હા 2 બરાબર 2 થાય તો ડાબી જમણી બાજુ સરખી થાય હા ડાબી અને જમણી બાજુ કેવી થાય સરખી સમીકરણનું સમાધાન થાય આ બે બાજુ સમાન હોય ત્યારે સમીકરણનું સમાધાન થાય તો વિદ્યાર્થી મિત્રો 4.1 નું આખું કોષ્ટક વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લો પેલા બાકી બુકમાં આખો દાખલો ગણવાનો છે ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી કોષ્ટક દોરવાનો છે
વિદ્યાર્થી મિત્રો આજે આપણે આની સુધી પ્રાપ્તિ શું હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જય હિન્દ જય ભારત